વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય સમાજશાસ્ત્રમાં ડિવિઝન તરફ આગળ જઈ રહ્યા છીએ. સમાજશાસ્ત્રના પરિચયમાં આપણે સમાજશાસ્ત્રનું એટલે સમાજ શાસ્ત્રનું વિષયવસ્તુ વિષય ક્ષેત્ર વિશે આગળ અભ્યાસ કરીએ. તો અહીં વિષયની સાથે સંકળાયેલો ક્ષેત્ર શબ્દ આપણા સમાજશાસ્ત્ર વિષયની ચોક્કસ હદ સીમા નક્કી કરી આપે છે. આ નિયત કરવામાં આવેલી સીમારેખામાં જે જે બાબતોને સમાવવામાં આવે છે તે જ સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ છે. આ રીતે જોતા અન્ય સામાજિક વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રને પણ પોતાનો આગળ વિષય ક્ષેત્ર અને વિષયવસ્તુ છે. મૂળભૂત રીતે સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર અને આપણી આસપાસના અનેક વિવિધ સામાજિક પાસાઓને આવરી લે છે. તેમાં ખાસ કરીને સમાજશાસ્ત્રનું સાતત્ય જાળવતા અને તેમાં પરિવર્તન લાવતા પરિબળોને સમાજ સમજાવે છે. સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ થાય છે. એલેક્સ ઇંગ્લિશ નામના વિદ્વાને તેનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે. અહીં આપણે સમાજશાસ્ત્રના અભ્યાસ વસ્તુને નીચે મુજબ સમજી શકીએ છીએ કે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ. તો સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ જોઈએ તો સમાજમાં વ્યક્તિઓ વચ્ચેના સંબંધો, આંતરક્રિયા, સામાજિક ધોરણો, સામાજિક દરજા અને સામાજિક ભૂમિકા, સામાજિક માળખું, સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ, સમાજ સામાજિક સમૂહો, તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહો વચ્ચેના આંતર સંબંધો, સમુદાય, ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય, સામાજિક મંડળો અને સંગઠનો, સમાજની વિશેષ વસ્તી વિશેષ લાક્ષણિકતાઓ, ત્યારબાદ અ કે પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસમાં કુટુંબ અને સગાઈ સંબંધો, આર્થિક સંસ્થાઓ એટલે કે વેપાર વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહો, વ્યવસાયિક જૂથો વગેરે, રાજકીય સંસ્થાઓ, સરકારી રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત વગેરે, કાનૂની સંસ્થાઓ, બંધારણ, કાનૂન વ્યવસ્થા, કાનૂન અને સામાજિક પરિવર્તન, ધાર્મિક સંસ્થાઓ, ધર્મો, સંપ્રદાયો, સાંપ્રદાયિક તણાવ વગેરે, આપણે જુદા જુદા જ્ઞાતિ વ્યવસ્થા, જ્ઞાતિનો ઉદ્ભવ, વિકાસ લાક્ષણિકતાઓ અને શિક્ષણ સંસ્થાઓ, વિશેષ શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનના સાધન તરીકે શિક્ષણનું મહત્વ જોઈએ. તો પેલા પાયાની સામાજિક પ્રક્રિયાઓ સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકરણ અને આત્મઘાત, આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ સમાજના સભ્યોને સમાજમાંની વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકકરણની પ્રક્રિયા, સામાજિક વિચાર અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા રહી. ત્યારબાદ સમાજશાસ્ત્રનો અન્ય વિજ્ઞાનો સાથેનો સંબંધ. સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ શારીરિક માનવશાસ્ત્ર માનવીય શરીરની રચના, તેના જુદા જુદા શારીરિક લક્ષણો
આ જાતિઓ એકબીજા પિકાઈ રીતે જુદી પડે છે તેનો અભ્યાસ કરે છે. સાંસ્કૃતિક માનવશાસ્ત્ર આદિ માનવોના આચારો રૂઢિઓ જીવનશૈલી તેની સામાજિક સંસ્થાઓ વગેરેનો અભ્યાસ કરે છે. જ્યારે પુરાતત્વીય માનવશાસ્ત્ર સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોના આધારે પુરાતન સંસ્કૃતિના ઉદ્ભવને બી તેના વિકાસનો અભ્યાસ કરે છે. એક રીતે જોઈએ તો માનવશાસ્ત્ર સમાજ શાસ્ત્રના અભ્યાસની પૂર્વજીવારી તરફો છે. વળી માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વગેરે વચ્ચેની પેરેખા ખૂબ પાતળી છે. બંનેના પદ્ધતિ શાસ્ત્રના દ્રષ્ટિકોણમાં તફાવત હોવા છતાં આ બંને વિજ્ઞાનો પરસ્પર અવલંબન છે. માનવશાસ્ત્ર શારીરિક લક્ષણો અને સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરે છે. જ્યારે માનવશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવ સમાજ અને સામાજિક સંબંધો છે. આમ જો માનવ સમાજ અને સામાજિક સંબંધોને સમજવા હોય તો સંસ્કૃતિની સમજ મેળવી આવશ્યક છે. આથી માનવ શાસ્ત્રના અભ્યાસ વિના સમાજશાસ્ત્રનો અભ્યાસ અધૂરો છે કહી શકાય. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બીજા નંબરનું છે કે સમાજશાસ્ત્ર અને આમ સમાજશાસ્ત્રની શાખાઓ જોઈએ તો સમાજશાસ્ત્ર કાર્યક્ષેત્ર
ક્ષેત્ર અત્યંત વ્યાપક છે. આથી આપણે આ ચર્ચામાં સમાજશાસ્ત્ર અંગેનો સંપૂર્ણ ખ્યાલ મેળવી લીધો છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 2 ને વિગતવાર સમજશું.